હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 10:15 અને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરી દઉં છું. આજે કાલની જેમ જ સોશિયલ મીડિયા આશ્રમથી જે કહેવાય આપણી સવાર પડી ગઈ છે. સવાર તો નહીં, હવે તો બપોર થવા અહીંનો તડકો જોઈને તો એવું લાગતું નથી, 10:30 જેવા થયા હોય. બપોરના 1:30 વાગ્યા એવો સમય થઈ ગયો છે અને અહીંયા આપણા લોક લાડીલા બધા મહાનુભાવો ઉભા છે. વાહ સંજયભાઈ, ગુડ મોર્નિંગ. બહુવા બ્રધર, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? હાઉ ડુ યુ ડુ? ફાઇન. આપ હંમેશા કી તરહ ના દો કે ફ્રેશ હો ચુકે હો? હો ચુકા હું. નાસ્તા વાસ્તા કિયા આપને? મેં નાસ્તા નહીં કરતા. ક્યું નહીં કરતે? આઈ વોન્ટ ટુ ધ્યાન. મેરી બોડી કો સૂટ નહીં કર રહી. હા, આપકી બોડી કો સૂટ નહીં કર રહી. નયા લુક્સ દિયા હૈ કે મોર્નિંગ મેં નાસ્તા નહીં કરતા. અભી નયા આપને નિયમ લિયા મોર્નિંગ મેં નાસ્તા નહીં કરને કા? એસા તો ક્યા કરને કા મોર્નિંગ મેં? મોર્નિંગ મેં એક્ચ્યુઅલી મેં ચાય ભી કમ પીતા હૂં. મેરે કો ચાય જસ્તી નહીં. ચાય નહીં જસ્તી? કોફી પી રહા હૂં. કોફી લાને કી જરૂરત પડ ગઈ આપકે લિયે? વૈસે મેં પીતા નહીં ક્યોંકિ યહાં કે લોગ બનાતે નહીં, મેં પીના છોડ દિયા. ક્યા બાત હૈ, ક્યા બાત. આપકે શોખ એકદમ ઊંચે હૈ કે? સહી હૈ, સહી હૈ મેરે બ્રધર. મહુઆ તો કલ જૈસે બતાયા થા વૈસે હી આજ કે વ્લોગ મેં હમ આપકો પૂરા જો હૈ આશ્રમ કા અપડેટ દેને વાલે હૈ. મતલબ કાલે ખાલી અહીંયાનો જ બ્લોગ બનાવ્યો હતો. આશ્રમનું ક્યાં કામ પહોંચ્યું, કેટલે પહોંચ્યું, શું પહોંચ્યું, શું નહીં, આજના વિડીયોમાં તમને ખબર પડશે. તો આપણે જઈશું હમણાં આશ્રમમાં. એની પહેલાં તો અહીંયા બધા મહેમાન બેઠા છે, એમને બેસવા દઈશું, એમને વધારે ડિસ્ટર્બ નહીં કરતા. હેલો દોસ્તો, એક મિનિટ બ્લોગની અહીંયા સ્કીપ કરી અને એક નાની એવી ક્લિપ છે, જોતા જાઉં ખબર છે, વારંવારે હેરાન કરું છું, પણ બહુ કામની માહિતી છે. હવે વસ્તુ એવી છે કે અત્યારના સમયમાં પોલ્યુશન એટલું બધું વધી રહ્યું છે અને તમને ખબર છે સ્કીન પ્રોબ્લેમ પણ કેટલા બધા વધી રહ્યા છે. રોજિંદા જીવનમાં બહાર રખડવાનું હોય, દાડકામાં ફરવાનું હોય, કંઈ ઠામ ઠેકાણા હોય નહીં, એટલે નોર્મલી જે આપણી સ્કીન છે ને એ બહુ ડ્રાય અને ઇરિટેટ થાય. તમે એમ ક્યારેક આવી રીતના કરો ને તો સવારમાં એકદમ સૂકી સૂકી રહે, એટલે આપણી સ્કીનમાં મતલબમાં મોઇશ્ચર છે નહીં. હવે એના માટે શું કરવું પડે? આપણે રોજ જે સાબુ તો વાપરીએ છીએ પણ એ સાબુ એટલે ઇફેક્ટિવ નથી હોતા કે આપણી સ્કીનને પૂરું મોઇશ્ચર પૂરું કરી શકે એમ. તો એના માટે આપણે શું કરીએ કે નાહીને પછી અલગ અલગ રીતના જે મોઇશ્ચરાઇઝર આવતા હોય છે એ આપણે લગાવતા હોય છે, જેથી કરીને આપણી સ્કીનને મોઇશ્ચરાઇઝર મળી રહે. પણ હવે જેનું જીવન અમારી જેવું છે, ખાસ કરીને કે આજે અહીંયા કાલે ત્યાં સામાન પહેરવાનો હોય, ધક્કા લેવાના હોય, તો એના માટે સાબુ લઈ જાઓ, મોઇશ્ચરાઇઝર લઈ જાઓ, બધું એક સમયે લઈ જાઓ, બધું બહુ અઘરું પડતું હોય છે. તો એની માટે આપણે બહુ બેસ્ટ એટલે બેસ્ટ સોલ્યુશન જોયું છે અને હવે આ બેસ્ટ સોલ્યુશન આપણને મળી ગયું છે બહુ બધું ઇન્ટરનેટમાં સર્ચ કર્યા પછી. તો જે સોલ્યુશનની હું વાત કરતો હતો એ આપણને આપ્યું છે મામા અર્થે. મામા અર્થે આપ્યું છે સોપ બી લોશન બી. એનો મતલબ કે એક જ સાબુમાં સાબુની ગુણવત્તા પણ ખરી અને જે લોશન છે એની ગુણવત્તા પણ ખરી, એટલે જે રોજનું ઝંઝટ હતું સાબુ ને લોશન લઈને ફરવાનું એ પતી ગયું. હવે આ લોશન સોપના છે આપણી જોડે બે વેરિયન્ટ. એક છે મામા અર્થ વાઇટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ અને બીજું છે મામા અર્થ ઉપટન મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ. તો હવે આ બે લોશન સોપની વાત કરું તો વાઇટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપની વાત કરું તો વાઇટામિન સી મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપમાં જે વાઇટામિન સીની ગુણવત્તા જે તમારી સ્કીનને ક્લીન કરવાની જોડે જોડે તમારી સ્કીનને બહુ સરસ રીતે ઇલ્યુમિનેટ પણ કરે છે અને તમારી સ્કીનનો જે ઓવરઓલ ગ્લો છે એ બહુ સરસ એવો વધારે છે. હવે આ છે મામા ઉપટન મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ જે તમારી સ્કીનને ડીપલી ક્લીન તો કરે છે પણ બહુ સરસ રીતે તમે જોઈ શકો છો એમ સારી રીતે બહુ ડીપલી એક્સફોલિએટ કરે છે, મતલબ ઓવરઓલ તમારી સ્કીનની ગુણવત્તા બહુ સારી રીતે વધારે છે. હવે આપણે આ મોઇશ્ચર મીટરની મદદથી એક લાઈવ એક્સપેરિમેન્ટ કરીશું. તમે જોઈ શકો છો એમ રિઝલ્ટ આવે છે રેડ. હવે આપણે મળીએ સાબુને યુઝ કર્યા પછી. હવે સાબુ વાપર્યા પછી પાછું એકવાર સ્કીન ટેસ્ટ કરીશું. તો તમે જોઈ શકો છો એમ રિઝલ્ટ નીલ આવે છે અને એકદમ ગ્રીન આવે છે, એનો મતલબ આ સાબુ જે છે તમારી સ્કીનને ટોટલી અને ટોટલી જે કહેવાય એની ડ્રાયનેસ દૂર કરે છે અને મતલબ મામા અર્થનો જે આ મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ છે એ બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે. અને મામા અર્થના આ સાબુની વાત કરે તો મામા અર્થની જે પ્રોડક્ટ છે એ ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ, ડર્મેટોલોજીકલી પ્રૂવન અને મેડ સેફ સર્ટિફિકેટ પણ આ સાબુને મળેલું છે. અને દોસ્તો મામા અર્થની વાત કરું જે મને હંમેશાથી ગમતી આવે છે કે મામા અર્થ છે જે એના કસ્ટમરોની ભાવના બહુ એટલે બહુ સારી રીતે સમજે છે. મતલબ એક એક્ઝામ્પલ તરીકે આપું તો એમનું જે ઓનિયન શેમ્પુ અને હેર ઓઇલ હતું એમના કસ્ટમરની ફીડબેક ઉપરથી એમાં જે કંઈ બી ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું હતું એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એના ઉપર
પૂરતું કામ કરી અને પૂરતું સારું એવું રિઝલ્ટ કસ્ટમર સુધી એમને પહોંચાડ્યું છે. અને બીજી વસ્તુ એવી છે કે મામાર્ની જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની ટીમ છે, તમારી પ્રોડક્ટને ઓલવેઝ સારી અને ગુણવત્તાવાન બનાવવા માટે સતત ને સતત એના ઉપર કાર્યરત રહે છે. એટલે મતલબ એની જે પ્રોડક્ટની ગુણવત્તા છે એના કસ્ટમર માટે કેટલી સારી નીકળે એના માટે એ લોકો હંમેશાથી બહુ એટલે બહુ સારી એવી મહેનત કરતા આવ્યા છે. અને બીજી વસ્તુ એઝ ઓલવેઝ તમને ખબર છે, મામાઅર્થ ખાલી એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા ઓનલાઈન ઈ કોમર્સ સ્ટોર્સ પર જ નહીં, પરંતુ તમારી આસપાસના દરેક ઓફલાઈન આઉટલેટ, ઓફલાઈન સ્ટોર્સ પર પણ અવેલેબલ છે. એટલે જાઓ નજીકના સ્ટોર ઉપર અને પરચેસ કરો મામાઅર્થ. અને આ બીજી વસ્તુ અહીંયા નીચે જો તમે મારી લિંક જોવો છો, મારો કૂપન કોડ આપેલો છે ઉપર, તો તમે મામાઅર્થની વેબસાઇટ પરથી પ્રોડક્ટ પરચેસ કરો છો અને મારો કૂપન કોડ યુઝ કરો છો તો તમને ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ પણ મળશે. તો જાઓ અને પરચેસ કરો મામાઅર્થ અને અમારો લોક આપણા મુકેશભાઈ જોડે જતા રહે. જો મુકેશભાઈ શું કે, ગરમીમાં બહુ કાહટી કરી રહ્યા છે. મુકેશભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરી રહ્યા છો? થોડીક દાળ ગરમ કરવાની રહી ગઈ, મીઠું નાખવાનું બાકી રહી ગયું. મીઠું દાળ માં નાખવાનું રહી ગયું. સરસ, લ્યો એકાદો દુઓ હમળાવાની ઈચ્છા ખરી? યસ, હમળાઈ દો એક. પેલા દાળ નું તપેલું મૂકી દો ભાઈ. મુકેશભાઈ ની મોજ ભાઈ. એક વાર મુકેશભાઈ માટે નીચે કોમેન્ટ કરી દેજો દોસ્તો. પરેશભાઈ ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ડુઈંગ? જય શ્રી કૃષ્ણ. બસ એકદમ ફાઇન. તમે યુકે નું શું કર્યું મારી માટે? કઈ છોકરી ગોતવાના હતા ને? નજીકમાં જસ્ટ એટલી ગરમી છે, મગજ કામ નથી કરતો. અચ્છા, પછી આ જરાક સીઝન બદલાવા દે. અચ્છા, ચોમાસુ આવે પછી કરવાની ઈચ્છા છે? કઈ વાંધો નહીં, હું ચોમાસા સુધી રાહ જોઈ શકે. અમાર અર્જુનભાઈ છે જે ભાત ગરમ કરી રહ્યા છે. અર્જુનભાઈ શું કરી રહ્યા છો? જય શ્રી કૃષ્ણ. ભાત બનાવ્યા છે પ્રભુજી માટે, જમવાનું તૈયાર કરી છે. શું વાત છે, આમાં અર્જુનભાઈ ની મહેનત તો જો, તડકો એટલો છે ને ભાઈ, આમાં સારા સારા ને પરસેવો વળી જાય. ઓહો હો 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 હો, તમે કયા ગામના રાણી? અમે વડોદરાના રાણી. કેમ છો મુકેશ મહારાજ? બસ શાંતિ છે. હાઉ આર યુ? કેવું છે, નાવા નહીં આપણે હજી? ક્યારે પણ 10 જણા આઈને કે પછી નાવાનું હોય ને? જાતે નહીં નાવાનું હોય ને? જગ્યા નહીં એટલે મોડું નતું. મોડું નહીં થયું મુકેશભાઈ? હાલો બ્રશ કરી લે. બસ કરી લીધું, બાકી કર્યું, બાકી છે પણ કરવાનું નહીં. કરવાનું નહીં કઈ છે ખરી? છે રાખવાનું પણ કરવાનું નહીં. આવતું તો હું કહું, એકાદું ગીત સંભળાઈ દઉં. હાલો ગાઓ. ઉડી ઉડી ને આયા, ઉડી ઉડી ને આયા મન રે સરોવર થી, હંસ અને હંસલાની જોડ કા વિખારી, હંસ અને હંસલાની જોડ ક્યાં વિખારી, કિયા રે બાપી એ જોની, કિયા રે પાપી એ જોની, જોડ જો વિખાની, હનોઈ રોઈને રે મારી ચુંડરી વિખાની, ઉડી ઉડીને આવ્યા, ઉડી ઉડીને આવ્યા માન સરોવરથીયા, હંસ અને હંસલીની જોડ ક્યાં વિખાડી. ચાલો હવે નાવા જાઓ, નાવા જાઓ, નાવા જાઓ. કેવું છે ઘનશ્યામભાઈ, કેવી રહી તમારી પહેલી નાચ સોશિયલ મીડિયા આશ્રમમાં? બધા નવડાવો છો, સેવામાં લાગી ગયા? રાત્રે ઊંઘ આવી ગઈ હતી ને? કેટલા દિવસ પછી ગાદલામાં હોતા હતા? આજે 30 દિવસ પહેલા. 30 દિવસ પછી ગાદલામાં હોતા હતા ને? મજા આવી ને ચા નાસ્તો કર્યો સવારમાં? સવારમાં ગમશે કે નહીં ગમશે? ખાવ ખાવ ખાવે. પહેલો દિવસ તો સારો, પહેલો દિવસ આપણો તો સારો છે, સારો છે ને? કઈ નહીં, તમને મોજ આવે એટલી સેવા કરવાની ને આરામ કરવાનો હે ને. અ લાલ દાદા, જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પડી? વાહ ભાઈ વાહ, તો પહેલી વારમાં ઓળખી લીધા હે.
કેમ બોલતા નથી કઈ? તબિયત નથી હારી? સારું છે. ચા નાસ્તો કર્યા? નથી કરો. કેમ? ચા પીધો ને? બાકી અડપ છે ને? હાક પર જવું છે. ઈ વાતે સાચી. હા ઈ જ ને. કઈ નઈ, પણ હવે આપડે અહીંયા રહેવાનું છે. હાક પર જવું છે તો નરેશભાઈ ને કહું. ભગવાન પાસે બહુ સારું નથી જવામાં. અહીંયા રહીને મોજ કરો, આનંદ કરો, ભગવાન નું નામ લ્યો. નહી તો હું યાર. અમારે સંજયભાઈ જોયે, થોડે અભી અભી વ્યસ્ત લગ રહે. સુબહ સુબહ ક્યાં સંજયભાઈ, કેટલા સબ કુછ કામ કર લીએ આપને. બાંધના ભી પડતા જી. ફિર મુજે ખાના ભી ઇસી હાથ સે ખાના હોતા. હા તો ઇસલિયે સાફ તો કરના પડેગા. હાથ સે કઈ બાર કહે રહા, મેં ગ્લવ્સ ભી નહીં લગાતા. નહીં લગાના ચાહિએ. કઈ બાર બહુત બાર સોચતા, મેં લગાતા નહીં હું. મેં સોચતા હું ચલે યાર નહીં લગાયા, કોઈ બાત નહીં, સાબુન સે હાથ ધો લેંગે યાર. હા ફિર બાદ મેં ધ્યાન આતા, જબ મેં ગ્લવ્સ લગાતા હું ના, તન લોગ કો ધ્યાન આતા કે વો દિન મત ભૂલ કે તુ સડક પર કિસ કન્ડિશન સે નિકલતા થા. હા વો ભી હૈ. ઇતના ઇતની એલર્જી નહીં કરને કા જી. યે હૈ કે સેફ્ટી રખતા હું કભી કભાર, મગર ઇતની એલર્જી નહીં. નહીં પર સેફ્ટી રખની ચાહિએ. ઇતની એલર્જી નહીં રખતા. જાનો તો હે યાર, આજ નહીં તો કલ તો જા રહા હૈ. મોસ્ટ સે કિસકી આ રહી હૈ આજ? કલ આજ ઉનકી તો કલ હમારી હૈ. બારી હૈ ક્યા બાત હૈ, ક્યા મોસ્ટ સે કિસકી આ રહી હૈ? આ સુનાઓ. બાત હૈ કુછ ઓર કુછ નહીં. અભી તો મેં જાઉંગા અંદર કા પૂરા. અરે વો જો એક શખ્સ ખડે હૈ ના ટોપી વાલે જી, યે આપસે મિલને કે બહોત બેતાબ. યે આ રહે ઉપર હી આ રહે તુમ્હારે લિયે. કોન યે ભાઈ? નંબર આ યે ટોપી વાલા આદમી. ક્યા બોલ રહે હો? મંત્રી હૈ યે, મંત્રી હૈ યે. બોલતે કે મેરે સે મિલતે હૈ, વિડિયો બનાતે હૈ, લેકિન આતા નહીં હૈ યાર YouTube. ચલો મેં આ રહા હું અભી ઉપર હૈ ના. આ રહે તુમ્હારે. આ રહા હું બસ. હા ચલો ઠીક હૈ, અભી જા રહે હૈ હમ ઉપર. થોડા આપકો ભી ક્યા હૈ આશ્રમ કા અપડેટ દેને કે લિયે. યે ક્યા હૈ, થોડા હિન્દી ગુજરાતી હો જાયેગા તો તમે સાંભળી લેજો, સંભાળી લેજો. કેમ કે કોઈક લોકો હિન્દી માં વાત કરે, કોઈક લોકો ગુજરાતી માં વાત કરે, એટલા માટે થોડુંક ઉપર નીચે થઈ જાય. શરૂઆત કરીએ આ સાઈડથી. મેઇન એન્ટ્રન્સ પહેલી સાઈડ છે, પણ આ સાઈડનો એન્ટ્રન્સ છે. આ બાજુની જે દિવાલ છે એમાં આખે આખું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. મતલબ આ સાઈડમાં પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે. અને હવે અંદર આવીએ એટલે જો નીચે ટાઇલ્સ, આ બધા રૂમો જે છે એમાં અહીંયા સુધી ટાઇલ્સ જે છે એ બધી લાગી ગઈ છે. અને શું કહેવાય, બારસ શું કહેવાય યાર, આને શું કહેવાય, બારી, બારીના જે આરસ છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો એમ લાગી ગયા છે. ઉપર ટાઇલ્સ નથી લગાવી, કેમ કે ઉપર ટાઇલ્સ લગાવવાની પણ નથી. ઉપર જે પુટ્ટી થવાની છે એ કામ જે તમને ઓલી બાજુ થઈ ગયું છે તમને હમણાં બતાવું. અને બીજી વસ્તુ થોડીક અપડેટ એ આપવાની હતી કે ઘણા બધા પ્રભુજીઓને ત્યાંથી અહીંયા અમે લોકોએ ટેમ્પરરી શિફ્ટ કરેલા છે. કેમ કે અહીંયા કેવું આ બધું કામ થઈ ગયું છે અને ત્યાં થોડો ગરમીનું પ્રમાણ વધારે હતું, લોકો વધી જાય, આ લોકો ગુંગણા મણમાં થોડાક વધારે પડતા હેરાન થાય, એટલે અહીંયા ટેમ્પરરી કામ થઈ ગયું છે. તો 10-15 જેવા બેડ અમે લોકો અહીંયા થોડા છૂટા છૂટા શિફ્ટ કરી દીધા, જેથી કરીને એ લોકોને રહેવામાં શાંતિ મળે. વાત છે આ બાજુને, હવે આપણે આવીએ તો આ બાજુનું જે બહારનું એલિવેશન છે એ તો તમને બહારથી બતાવું તો વધારે ખ્યાલ આવશે. જે અમારે એલિવેશન થોડુંક આમ સારું દેખાય એના માટે એલિવેશન બહાર કાઢ્યું હતું. આ તમે જોઈ શકો છો એમ, આ રીતના કંઈક મેઇન એન્ટ્રન્સ જેવું બનશે અહીંયા. પણ હજી તો એ બધું તૈયાર થતાં થતાં ઘણો સમય જતો રહેશે, ઘણો એટલે 4-5 મહિના હજી ગણી લો. આ રીતનું આખો એન્ટ્રન્સ છે, આખો આશ્રમ તમે જોઈ શકો છો એમ. અને હવે અંદર જઈએ અને રાઈટ સાઈડના જે ડોરમેટ્સ છે જે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે એ હવે તમને બતાવું. આ જે છે એ રાઈટ સાઈડના જે ડોરમેટ છે જ્યાં મોટાભાગના પ્રભુજીઓ રહેવાના છે. આ એક મોટો ડોરમેટરી રૂમ છે આ સાઈડ, અને આ સાઈડ અત્યારે તો બેડ વિચાર્યા છે. અને સામેની સાઈડ જે બંને તમે જોઈ શકો છો એ વોશરૂમ, સંડાસ બાથરૂમ આપણે દેશી ભાષામાં કહીએ તો એ છે. અને ઉપર છે ને કોઈ કલર કરવાનું અત્યારે કોઈ ટેમ્પરરી વિચાર નથી, પણ આપણે પુટ્ટી લગાવીશું એટલે કાઇન્ડ ઓફ કલર જ થઈ ગયો, એટલે બીજો કોઈ રંગબેરંગી કલર કરવો નહીં. આ તમે જુઓ એમ પુટ્ટીનું કામ અહીંયા ચાલુ છે. આવી રીતના 2-3 લેયરમાં આવી રીતના પુટ્ટી આપણે લગાવવામાં આવશે ઉપર. બસ આવી રીતના આખામાં થશે. આ બારમાં બાજુનામાં જોયું ત્યાં કમ્પ્લીટ કામ થઈ ગયું હતું. આ બીજો ડોરમેટ છે, પછી અહીંયાથી અમે આમ કનેક્ટેડ રાખ્યું છે. આ ત્રીજો ડોરમેટ છે, આમાં ઓલમોસ્ટ
શાંતિથી આરામથી નહીં નહીં તો 30 જણા 40 જણા આરામથી સુઈ શકે એટલી મોટી વ્યવસ્થા. આમ તમને કેમેરામાં ખબર ન પડે કે આ કેટલો મોટો છે. અહીંયા આવો ક્યારેક રૂબરૂ તો ખ્યાલ આવે નહીં. નરેશભાઈ શું કેવું તમારે? આખો આશ્રમનો એક સેમ્પલ રૂમ તૈયાર થઈ ગયો છે. આમાં ખાલી બારી બાવણા અને પાણી અને લાઇટની વ્યવસ્થા બાકી છે. બાકી આખું જે આવડો કામ છે કન્સ્ટ્રક્શન કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને બીજી વસ્તુ એક વસ્તુ કહું તમને, આ મોટી મોટી બારી રાખવાનું કારણ મેઇન રીઝન એ છે કે જે હવા ઉજાસ છે ને એક નંબર. અત્યારે જો એટલો તડકો છે પણ અહીંયાથી હવા જે આવે છે ને એ બહુ સરસ આવે છે. આ વોશરૂમનું કામ પણ અહીંયા થઈ ગયું છે. પાઇપલાઇન અંદર બધી નાખી દીધી છે પણ હવે શું કહેવાય, મેઇન જે કનેક્શન હોય લાઇટના તમે બધા જોજો એ બધા બાકી રહેશે. અને પ્લસ બીજી બધી જે પાઇપલાઇન મેઇન કનેક્શન છે એ પછી પછી થશે. પણ જે ઓલમોસ્ટ કામ કહેવાય એ પતી ગયું ને. આ આપણો જે રિક્રિએશનલ રૂમ જેને કહીએ કે અહીંયા નાનો એવો સ્ટેજ બનાવવાની ઈચ્છા છે કે ભવિષ્યમાં કોઈ નાના એવા પ્રોગ્રામ કરવા હોય તો આપણે પ્રોગ્રામ પણ અહીંયા કરી શકીએ. આ તો આખું ફર્સ્ટ ફ્લોર એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર, ઘણા લોકોને ફર્સ્ટ ફ્લોર કે ઘણા લોકોને ગ્રાઉન્ડ ફ્લોર કે ગ્રાઉન્ડ ફ્લોરનું સ્ટ્રક્ચર. આ અમારું મેઇન ડોક મેઇન પેસેજ એરિયા રહેશે અને બહારથી તો વ્યૂ તમે જોઈ શકો છો એમ. હવે આપણે લોકો ધીરે ધીરે જઈશું ઉપરના ફ્લોરે અને ત્યાંનું પણ આપણે કામ દેખાડીએ. આ જે છે એ કોમર્શિયલ લિફ્ટ માટેનો એરિયા હમણાં મૂક્યો છે પણ આ કામ તો એકદમ છેલ્લે થશે. અને આ વચ્ચેનું જે શું કહેવાય પેસેજ બને ઉપરથી ખુલ્લું રહેશે. અને આ બાજુ જે છે એ આ બાજુ સંડાસ બાથરૂમ બનાવ્યો છે, કોમન મોટા મોટા સંડાસ બાથરૂમ છે. એટલે એનું તો હજી આપણે કંઈ ડિસ્કસ કર્યું નથી કેમ કે એમાં બતાવું શું વોશરૂમમાં તો શું તમને બતાવું. હવે જઈએ ઉપર અને ઉપરનું તમને બતાવું. તો આપણે આવી ગયા સેકન્ડ ફ્લોર ઉપર. સેકન્ડ ફ્લોરમાં રાઈટ સાઈડનું જે સ્ટ્રક્ચર છે એ નીચેના સ્ટ્રક્ચરથી એકદમ સેમ છે. ખાલી લાસ્ટમાં જે એક ડોરમેટ છે એ વધી જશે. નીચે છે રિક્રિએશનલ રૂમ હતો એ ડોરમેટ થશે. અહીંયા ટાઇલ્સ આદિનું કામ છે યાર. અહીંયા વાયર બાયર બધું બહુ બાબા ધ્યાન રાખવું પડે આપણે. એટલે ઓલમોસ્ટ બધું સ્ટ્રક્ચર છે. સરસ હિતેશભાઈની સેવા અપરંપાર છે. બોલો કાકા શું કહેતા હતા તમે? સંજયભાઈ શું કે તમારે યુટ્યુબ માં આવવું છે? એવું છે નરેશભાઈ આવે બસ છે. તમે શું કામ સંભાળ્યું છે અહીંયા? પણ શું કામ કરો છો મજૂરીમાં? મજૂરીમાં શું કામ કરો છો? એ તો કયો પણ અત્યારે શું કામ કરો છો? હા તો એમ કયો તો ખરી કે આ લાદી સ્ટાઇલ મેં લગાડેલી છે એમ તમારે ગર્વથી કહેવાનું હોય યાર. તો આપણે ઊભા છે એલિવેશન ઉપર. મેં જે તમને પહેલાં દેખાડ્યું હતું આ થોડુંક જે બહાર કાઢેલું છે એક ફ્લોર જેવું અને આ ઉપરના બે માળ. હવે તમને લેફ્ટ સાઈડનું સ્ટ્રક્ચર બતાવું. રાઈટ સાઈડનું તો ઓલમોસ્ટ આગળ બતાવ્યું એમ ડોરમેટરી જેવું છે. અને ઉપરનામાં તો કેવું છે હજી અડધી અડધી આજે આપણે કે ટાઇલ્સ કહેવાય એ લાગી છે. હજી ફ્લોરિંગનું કામ બાકી છે. આ લોકો કયું કામ કરો છો? પાઇપિંગનું? પ્લમ્બિંગનું કામ આ લોકો કરી રહ્યા છે. અને આ બીજો ડાઇનિંગ એરિયા કહો કે પછી કોમન હોલ કહો ત્યાં બહુ બધા પ્રભુજી એક સાથે રહી શકે. અલગ અલગ રીતના સ્ટ્રક્ચર્સ બનાવ્યા છે અને અહીંયા પણ વોશરૂમ અને શું કહેવાય ટોયલેટ્સ એડ કર્યા છે. આ થોડાક પ્રાઇવેટ રૂમ આપણે બનાવ્યા છે. પ્રાઇવેટ રૂમ એટલે એવા માટે કે જે લોકોની માનસિક સ્થિતિ થોડીક વધારે ખરાબ હોય, જે નોર્મલ કરતાં વધારે ખરાબ હોય અને થોડાક આક્રમક સ્વરૂપના હોય એવા લોકો માટે છે. હેલો હાય હેલો હાય માં એ લોકો સમજતા નથી કે આ કોણ આવી ગયું એમ. હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોર એટલે આમ આમ જોવા જાવ તો ગ્રાઉન્ડ ફ્લોરથી ગણીએ તો થર્ડ ફ્લોર ઉપર આપણે આવી ગયા છે. અહીંયા હજી ચણતરનું કામ જે કહેવાય એ ચાલુ છે. ત્યાં તમે જોઈ શકો છો એમ ચણતરનું બધું કામ છે. આ બધી પાર્ટી કેમ બેઠા જવો? કાંઈ કામ બામ નથી કરવાનું કેવું? વાહ ભાઈ વાહ, આરામ કરો આરામ કરો. નહીં આરામે કરવો પડે તડકામાં 5-10 મિનિટના. આ તડકો તો જોવો બાપ તમે, 10-10 મિનિટનો આરામ તમે લઈ લેવાનો. આ જે છે આ ધાબું ખુલ્લું રાખ્યું છે. ઉપરનો માળ અહીંયા સુધી જ બનાવ્યો છે. અને આ બધા છે રૂમ્સ બનશે નાના નાના એ તમને આગળ વિડીયોમાં તમને જણાવીશ કે તમને કોને વિડીયોમાં આવું લેવાય તો શું છે. હા લેવાના જ હોય ને યાર, એમાં થોડું કઈ ઘટે મોજ કરો ને તમે તારે. એટલે આ બધા અહીંયા રૂમ્સ બને છે. અને આ શું છે ખબર? આ લિફ્ટ છે. આ લિફ્ટ નીચેથી બેલા લાવવા માટેની લિફ્ટ છે ભાઈ. આવું તમે જોવો, આમ તો તમે ક્યાંય જોહો નહીં. કન્સ્ટ્રક્શન સાઇટ હોય જેને
અથવા તો જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતું હોય એ લોકોને બધી ખબર હોય કે શું કામ શું આવે. અને આ બાજુનું અહીંયા નાના નાના રૂમ્સ અને આ બાજુનો હોલ જે નીચે તમે જોયો એમ એઝ ઇટ ઇઝ. હવે જઈશું એકદમ લાસ્ટ ફ્લોરે, મતલબ કે છેલ્લા ફ્લોરે, હાવ ધાબું જેને કહેવાય ને આપણે દેશી ભાષામાં, કે હવે ધાબાનું કામ જે છે એ તમને થોડુંક બતાવી દઈએ. આ હા, તડકો તો અહીંયા પડે જ ભાઈ, મસ્તીનો ખાસ. અને આ રહ્યું ધાબું, અહીંયાનું ચણતર હજી થોડુંક બાકી છે, ત્યાંનું ચણતર અને પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, અહીંયા થોડુંક પ્લાસ્ટરનું કામ ચાલુ છે બસ. અને ત્યાં પહેલાં ભાઈ પાણી પીવડાવે છે થોડુંક પાળીને, અને અહીંયાથી તમે જુઓ ને તો આખો પેસેજ દેખાય, વાવ વેરી નાઇસ. અને દિવાલની હાઈટ જો ઓલમોસ્ટ મારા શું કહેવાય છાતી સુધી આવે છે, એટલે કે મારી હાઇટ 5'11" છે, એટલે સમજો કે હાઈટ ઊંચી રાખવાનું કારણ છે કે કોઈ નીચે આમ જોવાનું ટ્રાય ના કરે કે કોઈ પહોંચી ના શકે નોર્મલી. બસ બાકી તો તમે વિડીયોઝ જોતા હોવ છો, આ આપણો મેઇન હાઈવે છે, સામે મીના હોટલ છે, મીના હોટલની સામે અને એક્ઝેક્ટ પહેલું ટોલનાકું દેખાય તમને મહુવાવાળું. ટોલનાકાથી નહીં 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 ને 200-300 મીટર ભાવનગર સાઈડ આવો એટલે આપણો આશ્રમ આવે. અને આમ આમ જાઓ તમે મહુવા બાજુ તો મીના હોટલની સામે આવો હોય તો આમ યુટર્ન મારી અને આશ્રમમાં તમે એન્ટ્રી લઈ શકો છો. આ આખી અપડેટ હતી સોશિયલ મીડિયા આશ્રમના કામની કે ક્યાં કેટલું કામ પહોંચ્યું છે. હવે ઓલમોસ્ટ 6 મહિના મેક્સિમમ તમે ગણી લો, કેમકે વરસાદ આવવાનો છે સિઝન અને ચોમાસાની સિઝનમાં થોડુંક કામ કરવું અઘરું પડી જતું હોય, એટલે 6 મહિનાની અંદર ઓલમોસ્ટ કામ જે છે આપણું પૂરું થઈ જશે તમારા લોકોના સપોર્ટથી. અને કદાચ વધારે મોડું થાય તો એ આપણા હાથમાં તો છે નહીં, ઉપરવાળાના હાથમાં છે, એટલે એમાં આપણે કંઈ કશું કરી શકીએ નહીં. હવે જઈએ પાછા નીચે અને વ્લોગ કન્ટિન્યુ જોવો. એવું કરે નરેશભાઈ? હા હિંમતભાઈ ને પિન નાખી હતી, હરખી હરખી નથી આવી. હિંમતભાઈ ફોન કોણ લીધો? પણ એટલે તો હું 1.5 મહિના થી કહું છું ફટાફટ પ્લાસ્ટર કરો. વાવ વેરી નાઇસ. આમાં હીરા હતા પણ હિંમત કેમ કરો, પીનો કાઢી કાઢી મૂકી દીધી ને તો તૂટી જાય, હીરા નીકળી જાય. હવે એક હીરો છે હિંમતભાઈ કે આમાં તો હિંમતભાઈ થોડા હીરા છે, જઈ કાઢે જો આમ જ કરે રેવા જો ની પણ નાના છોકરાને જેમ કાઢ નાખો. તે દોસ્તો પ્રભુજી માટે પેપ્સી અમે રસ્તામાં એક ભાઈ લઈને જતા હતા તો જોઈ ગયા, તો ઈચ્છા થઈ કે બધા પ્રભુજી હાટું લેતા જાય, કેમ કે આ 2 રૂપિયાની એક મેં કીધું સારામાં સારી હોય આપો. એવું નહોતું, સારી ક્વોલિટીની એમની જોડે આટલી જ હતી, વધારે નહોતી. કે બાકી બની જાય પણ નહીં મજા આવે, બાકી લઈ જવું એમ. મેં કીધું ગરમી છે ને તો પેપ્સી નાનપણની યાદ આવી ગયેલા, મેં કીધું લઈ જાય ને બધા ખાય ગરમીમાં. જેવું થાય બીજું કઈ હોય ને. દોપહેર કે દોખો 2 બજને આયે ઓર હિંમતભાઈ કા ફોન આયા, ઇતની ગરમી મેં બિચારે સંકટ મેં આ ગયે. ઓ બાપ રે, આ જે ગરમ ગાડી છે ને મને જ ખબર છે અંદરથી આમ એમાંય કાળો કલર સીટનો, એટલે ભાઈ જે ગરમ લાગે છે એ તમે વાત પૂછોમાં લાઈટ બળે છે. 43 ડિગ્રી બહાર જોઈ લ્યો. અને આમાં હિંમતભાઈની ગાડીનો બેલ તૂટી ગયો ઇમરજન્સીમાં, એ કે મને તમે ફટાફટ લઈ જાઓ અહીંથી અને મને મૂકી જાઓ ઘરે, કેમ કે હવે ગાડી બગડી ગઈ. દોસ્તો સામે હિંમતભાઈ ઊભા છે, કદાચ તમને દેખાતા હોય તો. હા તડકામાં બેલ તૂટી જાય, શું કરવાનું, કેટલી બળતરા કરવાની. આવો હું તોડ્યું, બાપ રે તાને આયા ના પડી રહ્યા દિવસ. હમણાં આવે છે ઓલો ગેરાનો ઓલો ઓલા ભાઈ ને કેજો ઓલી બાજુ. ઠીક હૈ, બેલ તૂટી ગયો કેમ કરતા? એ તો નબળો પડી ગયો છે ઉનાળામાં. બાપ રે, હાઈવે ઉપર મૂકી દો, કોક ઠોકતું જાય. ચાવી તો એ કેમ નો લઈ જાય? વાહ ભાઈ વાહ, તમારી પાસે બધી વ્યવસ્થા સારી હોય. હાલો હેરાન નહીં થવાનું. હા આગી સાંજના ઓલમોસ્ટ 6 અને અમે લોકો આવી ગયા છે મોભિયાણા અમારા કુળદેવીમાં ખોડલના દર્શન કરવા માટે. ઘણી વારથી આવવાની ઈચ્છા હતી પણ દર વખતે સમયના અભાવના લીધે નહોતા આવી શકતા, પણ આ વખતે થયું કે બધું કામ સાઈડમાં મૂકીને એકવાર તો અમે ખોડલના દર્શન આવું છે. મેં કીધું ચલો માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. અને એની સાથે દોસ્તો સાંજના 8 વાગી ગયા. શું બોલે સંજયભાઈ, અમે લોકો મોભિયાણા માતાજીના દર્શન કરીને આવી ગયા. ત્યાં તો જોયું તો બધા પ્રભુજી અહીંયા મસ્ત જમવાનું જમી રહ્યા છે અને જમવામાં છે સાદી સાબુદાણાની ખીચડી. વાવ
સાબુદાણાની ખીચડી, સરગવાનું શાક, કઢી અને રોટલી, બહુ એટલે બહુ જ સરસ જમવાનું છે અને બહુ આનંદ આવે એવું જમવાનું છે. તો તમે પણ આવો ક્યારેક તમારા પરિવાર સાથે સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લેવા માટે. અને બસ આ વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીશું. મળે હવે નવા વ્લોગમાં નવા દિવસે નવા વિચાર સાથે. ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત, બાય બાય, ટેક કેર.